હેલો ફ્રેન્ડ્સ, આપણે જે આગળના લેક્ચરમાં ઇટિક સમરીના જે છે સૌથી પહેલા ચાર મુદ્દા જે છે ડિસ્કસ કરેલા હતા, એ મુદ્દા જે છે ફરીથી ટૂંકમાં પાછા જણાવી દઉં. જેમ કે સૌથી પહેલું તો જનીન દ્રવ્ય તરીકે કયા કયા ઘટકો હોવા જોઈએ, ડીએનએ આરએનએનો તફાવત આપણે જોયો. એના પછીનો મુદ્દો હતો જનીન દ્રવ્ય માટેની લાક્ષણિકતાઓ, કયા એવા મુદ્દા છે જેના લીધે આપણે કોઈ પણ ઘટકને જનીન દ્રવ્ય તરીકે ઓળખી શકીએ. એના પછી થર્ડ પોઈન્ટ આપણે જોયો હતો જનીન દ્રવ્ય તરીકે ડીએનએ ને શું કામ જે છે એ લીધેલો છે, એના માટે ડીએનએ કેમ પ્રિફર કર્યો છે, કેમ પ્રોટીન નથી એ જોયું હતું. અને એના પછીનો ફર્સ્ટ મુદ્દો હતો ડીએનએ ની શોધ, મતલબ કે ડિસ્કવરી કરવા માટે કયા કયા અલગ અલગ વૈજ્ઞાનિક હતા, જેમ કે વોટસન અને ક્રિક જે છે નામ આવ્યું હતું, એમાં ફ્રેડરિક વિશર નામ આવી ગયું છે, વોટમેન નામના વૈજ્ઞાનિક નામ આવી ગયા છે. અને આપણે લાસ્ટમાં એ વાત કરી હતી કે આની સાથે સંકળાયેલા બીજા કેટલાક વૈજ્ઞાનિકો જેમ કે ઇવિન ચારગાફના નિયમો આપણે આ લેક્ચરમાં ભણશું, અને જે એક્સવિવર્તનની પદ્ધતિ જે છે આપેલી છે એ ભણશું. ડીએનએના બંધારણ સાથે સંકળાયેલા બંને મુદ્દા છે, એટલે આપણે એના પછી નેક્સ્ટ ટોપિક શરૂ કરીએ. આ મુદ્દામાં જ આપણે એને આગળ લઈ જશું. તો નેક્સ્ટ ટોપિક છે એના પછીનો ફિફ્થ પોઈન્ટ છે ડીએનએ નું સ્થાન. આપણે આગળ ભણી ગયા કે ડીએનએ જે છે જનીન દ્રવ્ય તરીકે વર્તે છે, દરેક દરેક પ્રકારના સજીવો જે છે અપવાદ વાયરસ ને બાદ કરતા જનીન દ્રવ્ય તરીકે ડીએનએ હોય, પણ એ ડીએનએ ક્યાં હોય છે અને કેવી રીતે કયા સ્વરૂપે હોય છે એ આપણે મુદ્દામાં ભણશું. તો ડીએનએ નું સ્થાન જે છે ને આપણે બે રીતે દર્શાવી શકાય, જેમાં ફરીથી તફાવત આવશે. સુકોષ કેન્દ્રી યુકેરીયોટિક સજીવો આદિકોષ કેન્દ્રી પ્રોકેરીયોટિક સજીવો. એટલે કે ડીએનએ અલગ અલગ પ્રકારના સજીવોમાં અલગ અલગ રીતે જોવા મળે. સૌથી પહેલા આ બંને જે છે એની પર આપણી માહિતી આપી દઉં, આમ તો આપ દો આવી ગયું છે લેવલમાં. સુકોષ કેન્દ્રી સજીવો શું કહેવાય અને આદિકોષ કેન્દ્રી સજીવો જે છે શું કહેવાય? પ્રોકેરીયોટિક યુકેરીયોટિક. સૌથી પહેલું સુકોષ કેન્દ્રી, જે સજીવોમાં કોષ જે છે એની અંદર કોષ કેન્દ્ર વિકસિત આવેલું હોય, કોષ કેન્દ્ર વિકસિત હોય એનો મતલબ કોષ કેન્દ્રની ફરતે એક વિકસિત કોષ કેન્દ્ર પટલ આવેલું હોય એવા જે સજીવો છે બધા સજીવોને આપણે સુકોષ કેન્દ્રી અથવા તો યુકેરીયોટિક જે છે બધા સજીવો ઓળખીએ છીએ. સામેની બાજુ આદિકોષ કેન્દ્રી અથવા તો પ્રોકેરીયોટિક, એનો મતલબ શું? જે સજીવોમાં કોષની અંદર કોષ કેન્દ્ર વિકસિત નથી એ બહુ જૂના સજીવો છે, આદિ સજીવો છે, શરૂઆતમાં આવેલા બધા સજીવો છે કે જે કોષ કેન્દ્ર વિકસિત ધરાવતા નથી, મતલબ એમાં કોષ કેન્દ્ર પટલ નથી, કોષની અંદર કોષ રસ અને કોષ કેન્દ્ર જુદા પાડી શકાતા નથી, એ બધું સેમ છે, એ વચ્ચે કોઈ અલગ પાડતું પટલ ના હોય એવા સજીવો જે છે એને આપણે આદિકોષ કેન્દ્રી અથવા પ્રોકેરીયોટિક તરીકે લઈએ છીએ. ઉદાહરણ તરીકે લઈએ તો બેક્ટેરિયા છે, બરાબર, બીપીએલઓ જે છે તમે ભણી ગયા છો, માઇકોપ્લાઝમા છે, આ બધા આદિકોષ કેન્દ્રી સજીવો છે. જ્યારે સામેની બાજુ સુકોષ કેન્દ્રી જે છે એમાં બધા જટિલ કક્ષાના સજીવો આવશે, ફૂગ આવશે, પ્રજીવ આવશે, આ બધા સુકોષ કેન્દ્રી સજીવો છે. હવે આ બંનેમાં જનીન દ્રવ્ય તો હોય જ, કોમન છે બંનેમાં, પણ કઈ રીતે અને કયો સ્વરૂપે આવે એ જોઈએ. જો સૌથી પહેલો મુદ્દો ડીએનએ કોષ કેન્દ્રની અંદર લિનિયર રેખીય સ્વરૂપે આવેલું હોય છે. જ્યારે સામેની બાજુ ડીએનએ કોષ રસમાં સર્ક્યુલર સ્વરૂપે આવેલું હોય છે. પહેલા જ મુદ્દામાં જોઈએ તો બે તફાવત છે. સૌથી પહેલું જે સુકોષ કેન્દ્રી છે એમાં કોષ કેન્દ્રની અંદર ડીએનએ આવેલું છે, જ્યારે આદિકોષ કેન્દ્રીમાં કોષ કેન્દ્ર જ ન હોય એટલે એ કોષ રસ સાયટોપ્લાઝમા જે છે એની અંદર ડીએનએ આવેલું હોય,
આમાં લિનિયર આવેલું રેખીય મતલબ કે સ્ટેટ સ્વરૂપે એમ નહીં આપણે ભણી ગયા છે કે એક દોરડા સ્વરૂપેની ગોઠવણી છે પણ એ ગોળાકાર રીતે આવેલું નથી એ ગૂંચળામાં એ રીતે વિકળાયેલું છે જ્યારે આદિકોષકેન્દ્રી સજીવો જે છે એમાં ડીએનએ મોટા ભાગે સર્ક્યુલર આવેલું છે એટલે એક ચક્રીય સ્વરૂપનું બંધારણ જે છે સ્વરૂપે ડીએનએ આવેલું હોય છે બીજો મુદ્દો ડીએનએ એ હિસ્ટોન પ્રકારના પ્રોટીન સાથે જોડાયેલ હોય છે સામેની બાજુ હિસ્ટોન પ્રોટીન હોતા બીજું ડીએનએ જે છે એ ખૂબ જટિલ અણુ છે કોષના કોષકેન્દ્રની સાઈઝ પ્રમાણે જોઈએ તો કોષકેન્દ્રની સાઈઝ માઇક્રોમીટર કદ હોય એની અંદર ડીએનએ આપણા મનુષ્ય માટે વાત કરીએ તો 2.2 મીટર જેટલું લાંબુ ડીએનએ છે કઈ રીતે આટલું બધું લાંબુ ડીએનએ એક માઇક્રોમીટર સાઈઝમાં સમાઈ જાય તો સ્વાભાવિક છે કે ખૂબ જ ગૂંચળામાં રીતે કુંતલ સ્વરૂપે વિખરાયેલું હોય હવે એને યોગ્ય રીતે ફિટ કરવા માટે એની સાથે એક હિસ્ટોન પ્રકારના પ્રોટીન કોષકેન્દ્રીમાં હોય એટલે નીટ માટે બહુ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે યાદ રાખજો ડીએનએ સાથે હિસ્ટોન પ્રોટીન હાજર હોય કોષકેન્દ્રીમાં સાથે આદિકોષકેન્દ્રીમાં હિસ્ટોન પ્રકારના પ્રોટીન હોતા નથી જેમાં ડીએનએ જે છે એની સાથે કોઈ હિસ્ટોન પ્રોટીન હોતા નથી હવે આ જોડાય એટલે શું બનશે એ ટોપિક ડીએનએ પ્રોટીન ના જોડાણના લીધે ન્યુક્લિયોસોમ નામની રચના બને છે ડીએનએ એ ન્યુક્લિઓઇડ સ્વરૂપે આવેલું હોય છે બીજા બે મુદ્દા અગત્યનો ટોપિક સજીવો જે સુકોષકેન્દ્રી છે એમાં ડીએનએ ની સાથે હિસ્ટોન પ્રોટીન આ ટોપિક આપણે આગળ ભણવાના છે ડીએનએ ના કુંતલમાં પણ ટૂંકમાં કે ડીએનએ હિસ્ટોન ઓક્ટામર સાથે જોડાઈને એક અગત્યની રચના બનાવે જેનું નામ છે ન્યુક્લિઓસોમ એટલે સુકોષકેન્દ્રી સજીવોમાં એક અગત્યનું પાસું ડીએનએ કયા સ્વરૂપે હોય તો ન્યુક્લિઓસોમ સ્વરૂપે આવેલું હોય જ્યારે એની સરખામણીમાં જે આદિકોષકેન્દ્રી સજીવો છે એમાં ડીએનએ ન્યુક્લિઓઇડ સ્વરૂપે હોય ન્યુક્લિઓઇડની હાજરી એ કોની લાક્ષણિકતા છે તેમાં આવશે પ્રોકેરિયોટિક એટલે કે આદિકોષકેન્દ્રી જ્યારે ન્યુક્લિઓસોમની હાજરી એ કોની લાક્ષણિકતા છે તેમાં થશે સુકોષકેન્દ્રી અથવા તો યુકેરિયોટિક આ બંને જે છે નો તફાવત એના પછી કોષ કેન્દ્ર ઉપરાંત કોષ રસમાં પણ રીતકણ તથા કણાસૂત્ર ની અંદર ડીએનએ હાજર હોય છે આવા ડીએનએને એક્સ્ટ્રા ન્યુક્લિયર ડીએનએ તરીકે ઓળખી શકાય આગળ એવું લખ્યું છે આપણે કે ડીએનએ કોષકેન્દ્રની અંદર હોય પણ એવું જરૂરી નથી કોષકેન્દ્રની અંદર જે ડીએનએ છે એ ડીએનએ તો મુખ્ય ડીએનએ છે જ તે પણ સુકોષકેન્દ્રી સજીવોમાં જેમાં બાહ્ય કોષીય બધી અંગિકાઓ જે આવેલી છે મતલબ કોષરસમાં આવેલી અંગિકાઓ કઈ કઈ અંગિકાઓ તો હરિતકણ જે વનસ્પતિ કોષની લાક્ષણિકતા છે અને કણાભસૂત્ર જે બધામાં હોય હરિતકણ અને કણાભસૂત્રની અંગિકાઓની અંદર પણ કેટલાક ડીએનએ હાજર છે અને એ ડીએનએ જે છે એને કહેવાય એક્સ્ટ્રા ન્યુક્લિયર ડીએનએ કોષકેન્દ્રમાં છે એ સિવાયનું અન્ય ડીએનએ પણ સુકોષકેન્દ્રીમાં જોવા મળે છે
લાક્ષણિકતા છે. કોષ કેન્દ્ર ઉપરાંત કોષ રસમાં પણ કેટલાક ડીએનએ હોય, ક્યાં ક્યાં હોય? તો આવશે હરિત કણમાં અને કણાભસૂત્રમાં. સામેની બાજુ જીનોમિક ડીએનએ ઉપરાંત બહારની બાજુ નાનું ગોળાકાર ડીએનએ આવેલું હોય છે, જેને પ્લાઝ્મિડ કહે છે. આદિકોષ કેન્દ્રીમાં સામે શું થશે? તો મેઇન મુખ્ય ડીએનએ તો છે જ તે, જીનોમિક ડીએનએ, જેનું જનીન દ્રવ્ય તરીકે વર્તે છે. આવું ડીએનએ ન્યુક્લિઓઇડ છે, પણ એ ન્યુક્લિઓઇડ ની બહારની બાજુ મતલબ કોષમાં એક ચક્રીય સ્વરૂપે એક બીજું ડીએનએ આવેલ હોય છે. જીનોમિક ડીએનએ ઉપરાંત બીજો એક ડીએનએ, ચક્રીય ગોળાકાર ડીએનએ, જેનું નામ છે પ્લાઝ્મિડ. એટલે પ્લાઝ્મિડ પણ એક આદિકોષ કેન્દ્રી જે છે એની લાક્ષણિકતા થશે. અહીંયા શું છે, આપણે કોષ કેન્દ્ર ઉપરાંત બીજી અન્યંગિકાઓમાં પણ ડીએનએ હોય, જેમ કે હરિતકણમાં હોય, કણાભસૂત્રમાં હોય, એટલે કોષ કેન્દ્રની બહાર ડીએનએ હોય છે. જ્યારે આમાં પણ કોષ કેન્દ્ર નથી હોતું, કોષ રસમાં જ બધા ડીએનએ છે, પણ મેઇન ડીએનએ ઉપરાંત એક બીજું પ્લાઝ્મિડ સ્વરૂપે જે છે બીજું ડીએનએ આવેલું હોય છે. એટલે આ થશે ડીએનએ નું સ્થાન બંને પ્રકારના સજીવોમાં, સુકોષ કેન્દ્રી અને આદિકોષ કેન્દ્રી બંને પ્રકારના સજીવોમાં ડીએનએ કઈ રીતે અને કયા સ્વરૂપે આવેલું હોય છે. હવે એના પછીના નેક્સ્ટ ટોપિકમાં છીએ આપણે. એ છે ડીએનએ ની માત્રા, ક્વોન્ટિટી, ડીએનએ નો જથ્થો, કયા પ્રકારના સજીવોમાં અને કેટલી માત્રામાં ડીએનએ આવેલું હોય છે. પહેલો મુદ્દો, એક જ જાતિના દરેક સજીવોમાં દરેક કોષમાં ડીએનએ નો જથ્થો સમાન હોય છે. તો ધ્યાન રાખજો, એક જ જાતિના, જેમ કે જાતિ તરીકે લઈએ મનુષ્ય, તો વિશ્વના બધે બધા મનુષ્યમાં દરેક સજીવમાં એટલે બધા મનુષ્ય એના દરેક કોષમાં, એક શરીર, એક શરીર ની અંદર અબજો કોષો હોય, એ દરેકે દરેક કોષમાં ડીએનએ નો જથ્થો સમાન હોય. જે જથ્થો હોય છે બધા કોષમાં સમાન હશે, પણ યાદ રાખજો એક જ જાતિના, જાતિ જાતિ પ્રમાણે ડીએનએ નો જથ્થો બદલાય. જેમ કે મનુષ્ય જટિલ પ્રકારના પ્રાણીઓ છે, એની સરખામણીમાં તમે અમીબા લઈ લો, અમીબા બહુ સૂક્ષ્મ સરળ કક્ષાનો સજીવ છે, તો એમાં ડીએનએ હશે પણ ઓછી માત્રામાં હશે, એના શરીર પ્રમાણે જે છે ઓછી જરૂરિયાત છે, એટલે એમાં ઓછી માત્રામાં ડીએનએ હોય. પણ જેટલા અમીબા હશે બધામાં સરખું ડીએનએ હશે, જેટલા મનુષ્ય છે તો બધા મનુષ્યમાં સમાન ડીએનએ હશે, એક જ શરીરના બધા કોષમાં પણ ડીએનએ નો જથ્થો જે છે સમાન હશે. સુકોષ કેન્દ્રી સજીવોમાં ડીએનએ નું વારસાગમન થાય તે પહેલા તેનું પ્રમાણ બમણું થાય છે. મહત્વનો પોઈન્ટ, આપણે બરાબર કે ડીએનએ એક પેઢીમાંથી બીજી પેઢીમાં વારસામાં જાય, ડીએનએ નું વારસાગમન થાય એ પહેલા, અથવા તો કોષનું વિભાજન થાય, એક કોષમાંથી બે કોષ બને, એટલે કે બંને કોષમાં સમાન ડીએનએ ની વહેંચણી થતી હોય, તો એ પહેલા એનું પ્રમાણ બમણું થાય, એટલે કે ડીએનએ પોતાનું સ્વયંજનન કરે, એક જેવી બીજી કોપી જે છે નિર્માણ કરે. ક્યાં થાય એ હિંદ માટે ખાલી, તો આ ભણી ગયા છો તમે કોષ વિભાજનના એસ તબક્કામાં. કોષ વિભાજન જે માંત્રાવસ્થા જીવન એસ જી2, ત્રણ તબક્કા, એ ત્રણ તબક્કામાં જે સિન્થેસિસ તબક્કો છે એસ તબક્કો, એમાં
ડીએનએ પોતાના જેવી બીજી કોપીનું નિર્માણ કરે એટલે ડીએનએનું પ્રમાણ બમણું થશે. બમણું કરવું શું કામ જરૂરી છે, અડધું કરવું શું કામ જરૂરી છે, એના પછીનો મુદ્દો દરેક સજીવોના જન્યુઓમાં ડીએનએનું પ્રમાણ અડધું હોય છે. અડધું કરતા વધારે શબ્દ થશે એક કે યોગ્ય. જન્યુ એટલે શું? જન્યુ એટલે લિંગી કોષો. મનુષ્ય પ્રમાણે લઈએ તો શુક્રકોષ, અંડકોષો. વનસ્પતિ પ્રમાણે શુક્રકોષ, અંડકોષ શબ્દ ન વાપરી શકાય, એટલે આપણે એના માટે શબ્દ વાપરીએ છીએ નર લિંગી કોષ, નર જન્યુ, માદા લિંગી કોષ, માદા જન્યુ. તમે જાણો છો લિંગી પ્રજનન થાય નર અને માદાના કોષનું જોડાણ થાય એટલે પછીની પેઢીની શરૂઆત થાય. તો જ્યારે સજીવોમાં જન્યુનું નિર્માણ થાય ત્યારે ડીએનએનું પ્રમાણ અડધું થાય છે, એના માટે જવાબદાર પ્રક્રિયા છે અર્ધીકરણ, જે તમે ભણી ગયા છો. મતલબ કે બધા જ પ્રકારના જન્યુઓ હંમેશા એકકીય હોય. એકકીયનો મતલબ શું થશે? એમાં સંજ્ઞા સ્વરૂપ એમ અર્થ થશે રંગ સૂત્રો જોડમાં હોતા નથી. 2N નો મતલબ રંગસૂત્રો જોડમાં હોય છે. એટલે ઉદાહરણ તરીકે મનુષ્યનો જો કોઈ દૈહિક કોષ લઈએ તો દૈહિક કોષમાં 23 જોડ રંગસૂત્રો હોય એને 2N કોષ કહેવાય. પણ એની સરખામણીમાં મનુષ્યનો શુક્રકોષ લઈએ, શુક્રકોષમાં 23 જોડ રંગસૂત્ર ન હોય, એના અડધા હોય, માત્ર 23 રંગસૂત્રો હોય. એટલે ઉદાહરણ તરીકે મનુષ્યનો કોઈ પણ દૈહિક કોષ, દૈહિક કોષ લઈ શરીરનો કોઈ પણ કોષ લઈ શકાય, દૈહિક કોષ 2N હોય એટલે કે દ્વિકીય હોય. દ્વિકીય હોય નો મતલબ એમાં 23 જોડ રંગસૂત્રો હાજર હોય, મતલબ ટોટલ રંગસૂત્રો હશે એમાં 46. જ્યારે એની સરખામણીમાં મનુષ્યનો કોઈ પણ જન્યુ, ઉદાહરણ તરીકે ખાલી લઈએ છે શુક્રકોષ, શુક્રકોષ જે છે એ જનીનિક રીતે એન હોય એટલે કે એકકીય, એમાં માત્ર 23 રંગસૂત્રો હાજર. આપણે વાત કરીએ છીએ ડીએનએ ની, પણ આમાં રંગસૂત્ર લીધા છે, કારણ કે તમે જાણો છો કે રંગસૂત્ર ની અંદર જ ડીએનએ આવેલા છે, એટલે ડીએનએ છે એ રંગસૂત્ર છે. જે એકકીય કોષો હોય એમાં ડીએનએ અડધું થઈ જશે, દ્વિકીય કોષો છે એમાં જનીન દ્રવ્ય અથવા તો ડીએનએ બમણું થઈ જશે. ડીએનએ બમણું થવું ઇનડાયરેક્ટલી રંગસૂત્ર જે છે બમણા થવા, એટલે રંગસૂત્ર જે છે એનો જથ્થો કઈ પરિસ્થિતિમાં ક્યારે અડધો થાય છે ક્યારે બમણો થાય છે યાદ રાખવાનું છે. આપણે આના વિશે આગળ અભ્યાસ કરશું. જેમ કે અમુક સજીવો જે છે બરાબર, એમાં સજીવનું શરીર જ એકકીય હોય. સજીવ એકકીય હોય એનો મતલબ એનો દૈહિક કોષ પણ એકકીય હોય, એટલે જરૂરી નથી કે દૈહિક કોષો બધા 2N જ હોય, પણ હંમેશા દરેક સજીવોના જન્યુઓ તો એકકીય જ હોય યાદ રાખો. દરેકે દરેક સજીવના જન્યુઓ હંમેશા એકકીય હોય, મતલબ એમાં ડીએનએ ની માત્રા જે છે એ નોર્મલ કોષ જે છે એના કરતા અડધી હોય, એટલે કે એનો અર્થ થશે એમાં જોડમાં રંગસૂત્રો હોતા નથી, માત્ર સિંગલ રંગસૂત્રો જે છે જોવા મળે. આ થઈ ગયા છે ડીએનએ ની માત્રા.